નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગણિતનો પાઠ 7 અપૂર્ણાંક સંખ્યાઓના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. તો ચાલો મિત્રો જોઈએ ધોરણ 6 ગણિત પાઠ 7 અપૂર્ણાંક સંખ્યાઓ, જેમાં સૌપ્રથમ પ્રશ્ન આપેલો છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલાનો જવાબ આવશે ઓપ્શન બી 5/6, બીજામાં આવશે ઓપ્શન સી 3/8, ત્રીજાનો જવાબ આવશે ઓપ્શન સી 1/4/7, ચોથાનો ઓપ્શન આવશે ઓપ્શન બી 39/7, પાંચમાનો જવાબ આવશે ઓપ્શન બી 15/20, 16મા 6મા આવશે ડી 9/15, 7મા જવાબ આવશે ઓપ્શન સી 32, 8મા આવશે ઓપ્શન એ 19/17, 9મા જવાબ આવશે ઓપ્શન બી 14/9, ત્યારબાદ આવશે 10મા ઓપ્શન બી 0 અને 1. આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો 11મું છે, જેની ખાલી જગ્યાનો જવાબ આવશે શુદ્ધ, 12મા આવશે મિશ્ર, 13મા આવશે 2/5, 14મા જવાબ આવશે 58/7, 15મા જવાબ 12/3/7, 16મા જવાબ આવશે 6/4/9, 17મા 12, 18મા 3/1/14 અને 19મા જવાબ આવશે 8. આગળ જોઈએ સૂચના મુજબ કરો, તો તેમાં 20મા જવાબ આવશે 3/8, 21મા આવશે 1/2, 2/3, 3/4 અને 5/6. આગળ જોઈએ 22મું, જેનો જવાબ આવશે મિશ્રમાં ફેરવતા 18/8, 23મામાં 1/6, 24મા જવાબ આવશે સાદુરૂપ આપતા 25/24, 25મા જવાબ આવશે 25/9, 26મામાં સાદુરૂપ આપતા જવાબ આવશે 61/4, 27મા જવાબ 1/6. આગળ જોઈએ 28મું, જેનો જવાબ આવશે 64, 29મા જવાબ આવશે 889/80, 30મામાં 7/12, 31મા 2/3, 32મા સાદુરૂપ આપતા જવાબ આવશે 109/4. ત્યારબાદ આગળ જોઈએ 33મા જવાબ, જેમાં એક્સની મૂલ્ય આપણે મેળવીશું તો આવશે 9/22 અને વાયનું મૂલ્ય આવશે 5/22, એટલે કે બે સંખ્યાઓ મળશે, એક 9/22 અને બીજી 5/22. 34મા જવાબ જોઈએ તો આવશે 1103/10, એટલે કે 110.3. 32મું જોઈએ 2/11 મૂકવાનું છે, ચાલો 2/1 આવશે 1 કરતાં નાના પૂર્ણાંક, તો 3/7, 8/9, 5/6, 6/11, 19/25, 2/3 અને 13/17, ચાલો 1 જેટલો, તો એમાં આવશે 4/4 અને 18/18 અને 2/3 આવશે 9/8. અધ્યક્ષ નિષ્પત્તિ છે, તો પહેલાંનો જવાબ આવશે વિકલ્પની અંદર ઓપ્શન સી 1/6, બીજામાં આવશે 7/5, 3મામાં 12/20, 4મામાં આવશે 10/7, 5મામાં આવશે 6/8. ચાલો સૂચના મુજબ ઘટ ના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપમાં, તો આવશે 3/5, 7મા જવાબ આવશે 20/3, 8મામાં જવાબ આવશે 50/60, એટલે કે 5/6 હોય તેને 60 જો છેદ કરવો હોય તો આવશે 50/60, 9માની અંદર જવાબ આવશે 37/8, 10મા જવાબ આવશે 13/4. તો મિત્રો, આ સોલ્યુશન આવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સવારે વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર, ધન્યવાદ.